मित्रों निर्बल बीज माटी जी अपने रीते निर्बल एसिड माटी एचएक्स माटे आयनिक रचनांक नो सूत्र तालुतु रीते निर्बल बीज माटी जोईए। निर्बल बीज ने पानी में उगाड़ आयनीकरण थयु शुरुआत प्रारंभिक जो सांद्रता खरी ए सी ए आ शुरुआत सांद्रता संतुलन जी स्थपायु नथी। धारो कि निर्बल विद्युत विभाज्य है आयनीकरण आयनीकरण अचलांक तब जोशो तो आल्फा आयनीकरण थे के आल्फा माटी आल्फासी आल्फासी नस बस आटला आयनीकरण पमे मूल सांद्रता ने साथ गुणाकार એટલે આયનીકરણ પામતો અંશ જેટલા આયનીકરણ પામી એટલા આની સાંદ્રતામાં ઘટાડો થાય। ઓકે સંતુલન સાંદ્રતા તમે જોશો તો આ આલ્ફાસી આલ્ફાસી છે મૂળ સાંદ્રતામાંથી આપણે આ વાત કરવી પડશે। હવે આપણે આ બીજનું આયનીકરણ થાય છે એટલે કેવી લખ્યું એમ પ્લસ ની સાંદ્રતા इनटू ओएच माइनस की सांद्रता अपॉन एमओएच की सांद्रता आओ आपने करिश केबी बराबर लखू है एम प्लस की अन्य आनी सांद्रता अल्फा सी अल्फा सी अपॉन सी माइनस अल्फा सी आओ थतु है एक सी जती कॉमन करिशु तो KB बराबर अल्फा स्क्वायर सी स्क्वायर अपॉन सी काउंस में वन माइनस अल्फा एक सी जाते रहे तो KB बराबर अल्फा स्क्वायर सी आटलू था अपॉन वन माइनस अल्फा था। मित्रों जो तुम्हारे अल्फा शोधो हो जो तुम्हारे OH- माइनस ने सांद्रता सभी है तो अल्फा शोधो पड़े सी तो शुरुआत की सांद्रता जानता ज पड़े तो आप शू करव पड़े निर्बल बीज होवाथी एनु आयनीकरण बहु ओछू थाय छे तो ए कोना जेटलू आयनीकरण थवानुं वन माइनस अल्फा एप्रोक्सिमेटली वन करिए नीचे छे एटला माटे देरफोर केबी बराबर अल्फा स्क्वायर सी करीश। अवे अल्फा ने सूत्र नो करता बनावीए अल्फा स्क्वायर बराबर केबी अपॉन सी थयु देरफोर अल्फा बराबर रूट ऑफ केबी अपॉन सी थशे तो आ आयनीकरण अंश अल्फा ने आपणे आ रीते शोधी शकातो होय छे अल्फा बराबर रूट ऑफ अल्फा ने तमे मूल सांद्रता गुणो तो अल्फा सी मळे अल्फा सी એટલે OH- ની જેટલી સાંદ્રતા એટલી M+ ની સાંદ્રતા। જો તમે નિર્બળ બેઝનો આયનીકરણ રચના કેવી જાણતા હોય મૂળ સાંદ્રતા જાણતા હોય બંનેનો ગુણોત્તર વર્ગમૂળ લો તો આપણને અલ્ફા મળે। બીજી એક આપણે વાતો કરી કે OH માઇનસ ની સાંદ્રતા બીજી રીતે શોધવી છે કોની OH માઇનસ તો આપણે એવું કરીશું શું કરીશું એ જોઈએ KB બરાબર M પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતા અપોન MOH ની સાંદ્રતા KB બરાબર આ બંનેની સાંદ્રતા કેવી છે M પ્લસ ની જેટલી છે એટલી OH માઇનસ ની છે માટે OH માઇનસ ની સાંદ્રતાનો સ્ક્વેર કરી MOH કેટલો છે તો MOH ની સાંદ્રતા તમે આ જુઓ તો C કૌંસ માં 1 માઇનસ આલ્ફા જેટલું થશે C કૌંસ માં 1 માઇનસ આલ્ફા અથવા કોઈ આ રીતે લખી C માઇનસ આલ્ફા C તો પણ ચાલશે। Therefore,
અહી આપણે લખી KB બરાબર OH માઈનસ નિશાનનો કાઢો સ્ક્વેર C કોમન કાઢો 1 માઈનસ આલ્ફા કરો ઓકે 1 માઈનસ આલ્ફા એપ્રોક્સિમેટલી 1 કારણ કે બહુ ઓછા પ્રમાણમાં એડિકન થાય છે 5% કરતા ઓછા માટે KB બરાબર OH માઈનસ નિશાનનો કાઢો સ્ક્વેર અપોન C કરો આના ઉપરથી તમે OH માઈનસ ની સાંદ્રતા નો સ્ક્વેર બરાબર KB ઇન્ટુ C કરીશો ધેરફોર OH માઈનસ ની સાંદ્રતા બરાબર રૂટ ઓફ KB ઇન્ટુ C આવ થતું હોય છે જો તમે નિર્બળ વેચનો આયનિક રચનાંક KB જાણતા મૂળ સાંદ્રતા શરૂઆત સાંદ્રતા જાણતા એનું વર્ગમૂળ લો તો તમને OH માઈનસ મળે OH માઈનસ મળે એના ઉપરથી POH મળે અને POH ઉપરથી PH મળે તો આ રીતે નિર્બળ બેજ માટે એ આપણે આવું સૂત્ર તાર્યું છે ઓકે હા મિત્રો કોયડો 7.16 પુસ્તકનો અને સ્વાધ્યાયની અંદર 7.41 નંબરનો પ્રશ્ન આ બંને સરખા પ્રશ્નો છે ઓકે એમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા આપેલી છે પીએચ દ્વારા છે તો પીએચ બરાબર માઇનસ લોગ એચ થ્રી ઓ પ્લસની સાંદ્રતા માઇનસ લોગ આપણે આવું કરવું પડે અને 3.8 દસની માઇનસ 3 આવું કરવું માઇનસ લોગ લોગ અંદર લખશું કૌંસમાં 3.8 વત્તા ગુણાકાર હોય તો લોગ સરવાળો દસની માઇનસ માઇનસ અંદર લોગ લોગ 3.8 માઇનસ માઇનસ પ્લસ 3 log 10 દસ નો લોગ કેટલો છે 1.000 માઇનસ 3.8 નું એ આપણી જોવાનું છે તો 38 0 નું જોવાનું માઇનસ 0.38 0 નું જોઈશું 38 0 નો આપણને 57.98 મળે છે તો 3 માંથી 57.98 બાદ કરી દો એટલી તમારી પીએચ આવી જાય એટલી તમારી પીએચ આવી જશે અને માટે તમે 3 માંથી 3 - 57.98 બરાબર 2.42 0 2 આટલું આપણું એક જવાબ આવતો હોય છે તો આ કોઈડો એક અગત્યનો હતો એના માટેની આપણી વાતો કરી ત્યાર પછી સ્વાધ્યાયની અંદર તમે જોશો સ્વાધ્યાયની અંદર એ દાખલો છે 7.42 સ્વાધ્યાયમાં 7.42 નંબર સરખો કોણ છે સરખો કૌંસમાં વિનેગર ના નમૂનાનો પીએચ બરાબર 3.76 છે તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા એમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા શોધો હાઇડ્રોજન આયનની સાંદ્રતા શોધો મિત્રો આવો એક દાખલો છે તો આમાં શું કરવાનું એના માટેની વાત કરી
આપણે પીએચ આપી દીધેલું છે મિત્રો. અહીં આ દાખલા કરતા દાખલો ઊંધો છે. અહીં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા આપેલી છે, પીએચ શોધવાની હતી. અહીં પીએચ આપેલી છે, હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા શોધવાની છે. તો પીએચ બરાબર માઇનસ લોગ H3O પ્લસ પીએચ નું મૂલ્ય 3.76 છે મિત્રો. માઇનસ લોગ H3O પ્લસ તમારે H3O પ્લસ ની સાંદ્રતા શોધવાની છે. એને સૂત્રનો કર્તા બનાવવો પડશે, માઇનસ આ બાજુ લાગશે. લોગ H3O પ્લસ બરાબર માઇનસ 3.76 થતું રહે છે, બરાબર માઇનસ 3 માઇનસ 0.76 થાય. મિત્રો કદાપિ માઇનસ નો લોગ કે એન્ટીલોગ જોવાતો નથી, માટે આવું આપણે સ્વરૂપ ધારણ કરવું પડશે. માઇનસ એટલે 3.76 હતા માઇનસ, એના આગળ કર્યા માઇનસ 3 માઇનસ 0.76 એક બાદ કર્યું એક માંથી 3 ઓછા 3 ઓછા 1 એટલે ઓછા 4 એક માંથી આ બાદ કર્યું કે પ્લસ મોટાનું ચિહ્ન છે પ્લસ 0.24 છે. આ લોગ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા છે. કોની હાઇડ્રોનિયમ 12માં રૂપાંતર કરીશું મિત્રો, એક માઇનસ છે ને એક પ્લસ છે માટે 12માં રૂપાંતર કરીશું. ધેરફોર લોગ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા બરાબર 4/12.24 છે. લોગ આ બાજુ જાય તો એન્ટીલોગ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા બરાબર લોગ આ બાજુ જશે તો એન્ટીલોગ 4/12.24 થશે. મિત્રો હવે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા આપણે શોધવાની છે. 4/12 એન્ટીલોગ 0.24 નો જવાબ આ જે હોય એને 10ની ઉપર લગાવી દેવા. કે 10ની ઉપર 24 નો એન્ટીલોગ છો, કેટલા નો 24 અને 24 નો એન્ટીલોગ છો શો તો આપણને ખબર છે 17/38 ડાબી બાજુથી 1 પોઈન્ટ કાપવા. આટલા મોલર એની સાંદ્રતા અમારી હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા આપણને આટલી મળે છે 1.738. એન્ટીલોગ જોતા તો ડાબી બાજુથી 1 પોઈન્ટ કાપવા. આ દર્શન ચિહ્ન આગળ જે છે પ્લસ છે માઇનસ છે ગમે તે રસ્તા ઉપર લખાઈ દેવા. આવું કરવા તો પીએચ ઉપરથી આપણે હાઇડ્રોનિયમ આયન શોધો તો માઇનસ નો લોગ જોવાતું એન્ટીલોગ જોવાતું નથી. એક બાદ કર્યું એક ઉમેર્યું, 12માં રૂપાંતર કર્યું અને 4/12.24 લોગ પેલી બાજુ એન્ટીલોગ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા આટલી આવી. તો આ રીતથી આ સરસ મજાના દાખલા છે. બરાબર જેમ ચાલે એમ આપણે ગણતા રહીશું. મિત્રો 7.48 ની અંદર એક પ્રશ્ન જોઈએ આપણે. 237 માં પેજ ઉપર તમે જોજો સ્વાધ્યાયની અંદર આવો એક પ્રશ્ન આપણને આપેલો છે. જે પ્રશ્ન છે સંપૂર્ણ વિયોજન થાય છે એમ ધારીને નીચેના દ્રાવણની પીએચ કરવા. નીચેના દ્રાવણની તો
संपूर्ण आई एच सी एल है आई एनिवर्ट है आ हाइड्रोब्रोमिक एसिड है आ पोटेशियम हाइड्रोक्साइड आ बधानु संपूर्ण वियोजन थाय छे 100% प्रबल विद्युत विभाज्य छे एम समझी ने तमारे एनु आयनीकरण थाय छे संपूर्ण एम समझी ने तमारे दाखलो करवानो HCl छे 0.003 मोलर HCl HCl नु पानी नी अंदर आयनीकरण थाय छे H3O+ HCl- सांद्रता 0.003 मोलर छे तो 3 गुणाकार में 10^-3 मोलर छे आना प्रति हाइड्रोनियम आयन नी सांद्रता 3 गुणाकार में 10^-3 मोलर छे HCl ની જે તે સાંદ્રતા એટલી હાઇડ્રોજન આના ઉપર થી pH બરાબર માઇનસ લોગ હાઇડ્રોનિયમ આયન સાંદ્રતા માઇનસ લોગ 3 ગુણાકાર માં 10^-3 માઇનસ લોગ અંદર લે લી લોગ 3 પ્લસ 3 લોગ 10 3 નો મીન જો આય तो तीसरो जो आंकड़ो एक चित्र 0.4771 10 को लॉजिक त्रणमा थी तमे आ बाद करी दो एटली तमारी पीएच आवशे तो मित्रों त्रणमा थी तमे बाद करशो 0.4771 तो एटलो तमारो जवाब आवे 2.52 29 આટલો તમારો જવાબ આવશે ઓકે આ દાખલો થયો ચાલ મિત્રો સેમ આવો બીજો એક દાખલો આપણે ગણીએ જેની અંદર શું થાય છે બી ની અંદર વાત કરું છું 0.005 મોલર NaOH આપેલો છે કોણ છે NaOH NaOH પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે Na પણ પાણીની અંદર ઓગાળતો NaOH ની Na પ્લસ વત્તા OH માઇનસ પાણી ઓગાળતો આ સાંદ્રતા 0.005 મોલર છે તો 0.005 મોલર આના ઉપરથી પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે જે આ સાંદ્રતા છે ઓ એચ માઇનસ જે સાંદ્રતા HCl ની છે હાઇડ્રોજન માટે ઓ એચ માઇનસ ની સાંદ્રતા બરાબર 5 ગુણાકાર માં 10^-3 મોલર છે આના ઉપરથી પીએચ શોધવું હોય તો માઇનસ લોગ 5 ગુણાકાર માં 10^-3 माइनस लॉग 5 माइनस माइनस प्लस 3 लॉग 10 आल थतु होय छे 5 નો લોગ નથી 50 નો લોગ છે અગળો 70 નિયમ છે વત્તા 3 એકા 3 10 નો લોગ એક છે તે કોઈ સવાલ નથી 3 માંથી આ તમે વાત કરો તો 2 પોઈન્ટ ઈઓએચ બરાબર 30 10 મળશે મિત્રો આ પીએચ માં આપણે સરવાળી છે પીએચ સરવાળી માટે 14 માંથી તમે બાદ કરો તો પીએચ બરાબર 14 - 2.30 10 બરાબર 11.69 11.69 આટલી પીએચ આવતી હોય છે 11, 2, 3, 4 જેટલી પીએચ થાય તો આ રીતની એક વાત ત્રીજો દાખલો સી આપણે જોઈએ છે 0.002 મોલર એચડીઆર
એચબીઆર પણ પ્રબળ વિદ્યુત વિભાગ છે. કેવો છે? પ્રબળ વિદ્યુત વિભાગ છે. તો એચબીઆર વત્તા H2O રિવર્સિબલ H3O પ્લસ વત્તા બીઆર માઇનસ આવે છે. અહીંયાની સાંદ્રતા તમે જો 0.002 મોલર છે, જે પીએચબીઆર ની એટલી હાઇડ્રોનિયમ આયન 0.002 મોલર છે. પ્રબળ વિદ્યુત વિભાગ છે એચબીઆર માટે પીએચ બરાબર માઇનસ લોગ, અને આપણે આ રીતે કરીએ 2×10⁻¹ કેટલી 2 ગુણાકાર. હવે 2×10⁻¹ આવું કરીશ, માઇનસ લોગ 2 પ્લસ 3 log 10 માઇનસ 0.30 10, કારણ આંકડો એક જ છે. તો આ રીતે 3 માંથી બાદ કરીશું, 2.69 આટલી તમારી પીએચ આવી જાય. આટલી તમારી પીએચ આવે. તો આ રીતે પ્રબળ વિદ્યુત વિભાગ છે હોય ત્યાં આવું આપણે કરવાનું હોય છે. કયો પ્રબળ વિદ્યુત વિભાગ છે હોય ત્યાં 100% આયનીકરણ થાય, જે હાઇડ્રોનિયમ આયન મળે કે હાઇડ્રોક્સિલ આયન મળે એના ઉપરથી પીએચ કે પીએચ નો સૂત્ર આવે. સેમ આ છે. આના માટે જો ડી માટે જોઈશ, ડી માટે 0.002 મોલર KOH કેવાય. KOH ને પાણીની અંદર ઓગાળો, K+OH-1 છે. આવું છે આની સાંદ્રતા 0.002 મોલર છે. 0.002 મોલર છે. આના ઉપરથી તમે OH માઇનસ ની સાંદ્રતા કેટલી? 2×10⁻³ મોલર છે. POH બરાબર માઇનસ લોગ OH માઇનસ ની સાંદ્રતા માઇનસ લોગ 2×10⁻³ માઇનસ લોગ 2 પ્લસ 3 log 10 થશે. માઇનસ 2 નો લોગ 0.30 10 વત્તા 3 માંથી આ બાદ કરો 2.69. મિત્રો આવી ગયો એ POH. આવી શું આવી ગયો? POH. આપણે પીએચ શોધવાનું, તો પીએચ બરાબર 14 POH કરો બરાબર 14 2.69 આવું કરીશું બરાબર 11.69 આપણો જવાબ આવશે. આટલી પીએચ આવતી હોય છે. તો મિત્રો આ રીતે આ દાખલા ગણી શકાતા હોય છે. મિત્રો સ્વાધ્યાયની અંદર 7.49 નો એક આપણે આ પ્રશ્ન જોઈએ. નીચેના દ્રાવણોની પીએચ આપણે ગણવાની છે. શું ગણવાની છે? પીએચ. 4 પ્રશ્નો આપેલા છે, એમાંનો એક આ પ્રશ્ન. 2 ગ્રામ થેલિયમ હાઇડ્રોક્સાઇડ, થેલિયમ હાઇડ્રોક્સાઇડ એટલે TLOH, 13મા સમૂહનું તત્વ છે. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, 13મા સમૂહનું પી વિભાગનું તત્વ છે. આપને ખ્યાલ હોય. હવે 2 ગ્રામ થેલિયમ હાઇડ્રોક્સાઇડ પાણીમાં ઓગાળી
लीटर द्रावण बनावी आनी आपणे पीएस शोधवानी छे। तो मित्रों सौथी पहला मोलार रीति आपणे शोधवी पड़े। मोलार रीति बराबर 1000 गुणाकार में द्रव्य नो वचन ग्राम भागाकार में द्रव्य नो अणु भार गुणाकार में द्रावण नो कद लीटर में मिलीलीटर मिलीलीटर ऊपर 1000 हो तो मिलीलीटर में आपणे आवुं करवुं पड़े। तो आ प्रकारनो एक प्रश्न था। आनी अंदर तमे 1000 ओके द्रव्यनु वजन 2 ग्राम छे अणु भार जोईए कद केटलुं छे 2 लीटर एटले 2000 मिलीलीटर थे। हवे थेलियम हाइड्रोक्साइडनो अणु भार थेलियम हाइड्रोक्साइड तो थेलियम वत्ता ओ वत्ता एच आनो 204.4 परमाणु भार छे। ऑक्सीजन नो 16 ने हाइड्रोजन नो 1 221.4 ग्राम प्रति मोल थशे ग्राम प्रति मोल थशे કેટલો 221.4 ઓકે આ મૂકી દીધું 221.4 2000 જતા રહ્યા 1/221.4 નો સાદરૂપ આપો આ થેલિયમ હાઇડ્રોક્સાઇડની મોલારિટી થાય કોની થેલિયમ હાઇડ્રોક્સાઇડ તો 1/221 221.4 બરાબર 0.0045 આ થેલિયમ હાઇડ્રોક્સાઇડ મિત્રો પ્રબળ બેઝ છે કયો છે પ્રબળ બેઝ આમ પ્રબળ બેઝ હોય તો આ OH માઇનસ ની સાંદ્રતા કોની સાંદ્રતા પ્રબળ બેઝ હોવાથી OH માઇનસ ની સાંદ્રતા બરાબર 4.5 ગુણાકાર 10 ની માઇનસ 3 ગુણાકાર આના ઉપરથી POH બરાબર માઇનસ લોગ OH માઇનસ બરાબર માઇનસ લોગ 4.5 10 ની માઇનસ 3 કરો માઇનસ લોગ 4.5 વત્તા 3 લોગ 10 આલ્કુશ દેરફોર EOH બરાબર માઇનસ 4.5 નો લોગ છો 4.5 નો લોગ છો તો 4.5 નો લોગ આપણને એટલે 45.0 45.0 નો જોઈશ 62.32 તો EOH બરાબર આટલું આવી ગયું કેટલો પીએચ પર 3 - 0.6532 બરાબર 2.3468 ઈઓએચ આપણે મિત્રો પીએચ શોધવાની છે તો 14 માંથી બાદ કરીશું તો 14 - 6 બરાબર 11.6632 આટલો જવાબ આવતો હોય છે। તો આ રીતે મિત્રો આપણે આ ઈ આપણે ગણ્યું અને તમને આવડ્યું હશે।
બીજો દાખલો તમે છો, એના પછી જે આવે છે એ દાખલા બી આવે છે. કયો આવે છે? બી. 0.3 ગ્રામ. 0.3 ગ્રામ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને પાણીમાં ઓગાળી 500 ml દ્રાવણ બનાવ્યું. આની આપણે પીએચ શોધવાની છે મિત્રો. પીએચ તો આ છે દાખલો ગણો, એના જેવો જ થવા. ઓકે, મોલારિટી બરાબર, કારણ વચન આપેલું છે અને કદ આપેલું છે, તો 1000 ગુણાકારમાં દ્રાવ્યનું વજન ગ્રામમાં કરીશું અપોન દ્રાવ્યનો અણુ ભાર ગુણાકારમાં દ્રાવણનું કદ મિલીલીટરમાં. 1000 દ્રાવ્યનું વજન કેટલું છે મિત્રો? 0.3 ગ્રામ. અણુ ભાર કેટલો છે તો જોવું પડશે. કદ કેટલું? 500. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નો અણુ ભાર CaOH2 છે. કેલ્શિયમ નો 40 પરમાણુ ભાર, ઓક્સિજન ના 16 ભાર, 30 હાઇડ્રોજન ના 2, તો 74 ગ્રામ પ્રતિ મોલ થાય. આ 74 મૂકી દો. 500 × 2000 0.6 ભાગાકારમાં 74 ખરી પડો. 0.6 ભાગાકારમાં 74 બરાબર 0.00 81 આંકડો આવે છે. આ છે એ તમારી પ્રબળ બે છવાથી OH માઇનસ ની સાંદ્રતા આવી ગઈ. આના પછી આ સાંદ્રતા POH બરાબર માઇનસ લોગ OH માઇનસ માઇનસ લોગ 8.1 × 10⁻³ માઇનસ લોગ 8.1 × 3⁻¹⁰ બરાબર માઇનસ 81 જીરોનો તમારે લોગ જોવાનો. 81 જીરોનો લોગ જોઈશું. 90 85 પ્લસ 3 માંથી આ બાદ કરો. 3 માંથી બાદ કરશો 3 − 0.9 85 બરાબર 2.0 915. આ POHI PS શોધવાની છે, તો ઓછા 14 માંથી બાદ કરી દો તો 11.9 85. આટલો તમારો જવાબ આવે. આ પીએચ આટલી આવી ગઈ. ઓકે, હા, બંને દાખલા સરખા જ હતા. અહીં થેરિયમ હાઇડ્રોક્સાઇડ અને અહીં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બંનેના કદ જુદા છે, સાંદ્રતા જુદી છે, બંનેનું વજન જુદું હતું, પણ પ્રબળ દેહી જતા એટલે OH માઇનસ ની સાંદ્રતા આવી. એના ઉપરથી POH ઉપરથી PS શોધી કાઢી. ઓકે, મિત્ર, 0.3 ગ્રામ NaOH ને પાણીમાં ઓગાળી 200 ml દ્રાવણ મોલારિટી શોધી.
एक हजार छे, वजन छे 0.3 छे, कद छे 200 ml छे, एन्युएचनो अनुभाग 40 छे, कारण के 23 सोडियम ऑक्सीजन 16 हाइड्रोजन एक आ बेने 3 मेडी जती रही तो 0.3 भागाकार मो 8 થશે ईओएच माइनस ની સાંદ્રતા આવશે તો 0.3 ભાગાકાર મો 8 બરાબર 0.375 બરાબર 3.75 10 ની માઇનસ 2 મોલર છે આ ઓએચ માઇનસ ની સાંદ્રતા આના ઉપરથી પીઓએચ બરાબર માઇનસ લોગ 3.75 10 ની માઇનસ 2 થઈ બરાબર માઇનસ લોગ 3.75 વત્તા 2 લોગ 10 થશે ઓછા 37.5 નો જો કેટલા નો 37.5 તો 37.5 નો લોગ જુઓ 0.37.5 નો તો 37.5 એટલે આપણે થશે 57.40 થશે વત્તા 2 બેમાંથી તમે આ બાદ કરી દો બેમાંથી તમે 57.40 બાદ કરશો 2 ઓછા 0.57.40 બરાબર 1.426 છે આ પીઓએચ આવી ગયું પીએચ સુધરવા માટે પીએચ બરાબર 14 માંથી તમે પીઓએચ બાદ કરો 14 ઓછા 1.426 12.14 12.574 આટલો તમારો પીએચ આવી મિત્રો આવી એક પછી ઓર દાખલો જોઈએ આપણે ડી એક દાખલો આપેલો છે ડી આપેલો 13.6 મોલર HCl ના 1 ml ની પાણી વળી મંદ કરી 1 લિટર દ્રાવણ બનાવી 1 લિટર દ્રાવણ બનાવ્યું કેટલા લિટર બનાવ્યું 1 લિટર મિત્રો આ એક અગત્યનો દાખલો છે હમણાં આવો એકાદ દાખલો આપણે ગણાયો હતો તો અહીં સીધે સીધી પીએચ કે વજન એવું આપેલ નથી અહીં દ્રાવણને મંદ કર્યો છે માટે એક આવું સૂત્ર હતું M1V1 બરાબર M2 મંદન પહેલા મંદન પછી M1 કેટલો 13.6 મોલા V1 કેટલું 1 ml 1 ml આટલું થઈ ગયું પૂરું M2 સગળા V2 1 લિટર એટલે 1000 ml અહીં ml છે 1 ml તો પેલા નહીં પણ 1000 એટલે ml માં ફેરવા પડી છેવટે M2 બરાબર 13.6 ભાગાકારમાં 1000 તો M2 બરાબર જે થઈ એ જોઈએ આપણે 13.6 ભાગાકારમાં 1000 બરાબર 0.136 આટલો M2 આવી ગયો શું આવી ગયો M2 આવી
આના ઉપરથી આપણે એમ ટુ એટલે કોણ છે HCl ની સાંદ્રતા છે આ HCl વત્તા H2O રિવર્સિબલ H3O પ્લસ 1 વત્તા Cl માઇનસ 1 આ જે સાંદ્રતા આવી 0.0136 એ આની છે 0.0136 મોલર છે તો આના ઉપરથી હાઇડ્રોનિયમ આયન ની સાંદ્રતા કેટલી થઈ 1.36 ગુણાકાર 10 ની માઇનસ 2 મોલર થઈ આના ઉપરથી પીએસ નો માઇનસ નો 1.36 10 ની માઇનસ 2 બરાબર માઇનસ નો 1.36 વત્તા 2 નો 10 થવાનો બરાબર બરાબર માઇનસ 13.6 નો તમારે લોગ જોવો પડશે 13.6 નો તમારે લોગ જોવો પડે 13.6 નો લોગ 13.35 આટલું કરો તો પીએચ આવી જાય તો તમારી પીએચ 2-0.35 અરે કેમ થયું 2-0.35 1.86 આટલો તમારો જવાબ આવી ગયો આ રીતે મિત્રો આ દાખલો ગણી શકાતો હોય છે તો આ ફરીથી 1.85 જેટલો જવાબ આવી ગયો ઓકે હવે આગળ વાત કરીશું.